કઠમ પ્રશ્ન જોઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલીમાં બંધાયેલું છે એ નાગર શૈલી બી દ્રવિડ શૈલી સી ગુજરાતી શૈલી ડી ઈરાની શૈલી જવાબ આવશે ઈરાની શૈલી મોઢેરાનું સૂર્ય મંદિર એ ઈરાની શૈલીની અંદર બંધાયેલું છે થોડી વિશેષ વાત કરીએ તો સોલંકી વંશનો રાજા ભીમદેવ પહેલાય 1026 ની અંદર આ સૂર્ય મંદિર બંધાયું હતું અને હાલ મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે સૂર્ય ભગવાનની બાર વિવિધ એવી મૂર્તિઓ પણ અંકિત થયેલી જોવા મળે છે અને સામે એક કુંડ છે અને કુંડની અંદર એકસો આઠ વિવિધ એવા મંદિરો પણ આવેલા છે જેની અંદર દીપમાળા થતી હોય ત્યારે એકદમ નયનરમ્ય વાતાવરણ ત્યાં ઊભું થતું હોય છે પછીનો પ્રશ્ન જોઈએ જામી મસ્જિદ ક્યાં આવેલી છે એ અમદાવાદ બી જુનાગઢ સી ચાંપાનેર અને ડી પાટણ જામી મસ્જિદ છે એ ચાંપાનેરની અંદર આવેલી છે ચાંપાનેરની અંદર વિશેષ થોડી વાત કરીએ તો મોહમ્મદ બેગડાએ ચાંપાનેરને વિજય મેળવ્યા બાદ થોડા સમય માટેને પોતાની રાજધાની પણ બનાવી હતી અને મોહમદાબાદ એવું નામ આપ્યું હતું એ જ રીતે જુનાગઢને પણ મહેમૂદ બેગડાએ જીત્યું હતું

કઈ મસ્જિદ આવેલી છે અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે તો જવાબ આવશે જામા મસ્જિદ થોડી વિશેષ આની અંદર વાત કરીએ તો આ મસ્જિદનું નિર્માણ કાર્ય ચૌદસો ચોવીસ ની અંદર સુલતાન અહમદ શાહ પહેલા જેને ચૌદસો ની અંદર અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી એ જ અહમદ શાહ પહેલા એ આ જામા મસ્જિદનું નિર્માણ કાર્ય ચૌદસો ચોવીસ ની અંદર કરાયું હતું આ મસ્જિદ છે બસો સાઠ જેટલા સ્તંભો પર અને પંદર જેટલા ગુંબજોની રચના પણ કરવામાં આવી છે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના કયા પંથનું કેન્દ્ર હતું એ મહાયાન બી શ્વેતાંબર સી હિનયાન અને ડી દિગંબર વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના એ હિનયાન એ પંથનું એક કેન્દ્ર હતું જે ચાર વિદ્યાપીઠો હતી એમાંની એક વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ અને આ વલ્ભી વિદ્યાપીઠ સાતમી સદીની અંદર બે મહત્વના આચાર્યો હતા સ્થિરમતી અને ગુણમતી અને એ જ સમયે ચીની મુસાફર આવ્યો હતો એ ઈદસિંગ એ વલ્ભી વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી અને એણે પોતાની નોંધની અંદર એવું લખ્યું હતું કે આ વલ્લભી વિદ્યાપીઠ એ નાલંદા વિદ્યાપીઠ સાથે એ સ્પર્ધા કરી રહી છે તો આવી ખૂબ જ મહત્વપૂર્ણ વિદ્યાપીઠ હતી વલ્ભી વિદ્યાપીઠ જે ભાવનગરની અંદર આવેલી છે ગોળ ગધેડાનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે એ દાહોદ બી ડાંગ સી છોટાઉદેપુર ડી મહેસાણા ગોળ ગધેડાનો મેળો એ દાહોદ જિલ્લાની અંદર ભરાય ભરાય છે ગરબાડા તાલુકાની અંદર અને હોળી પછી પાંચમા કે સાતમાં દિવસે એનું આયોજન થતું હોય છે ગુજરાતનું ક્યુ શહેર જે પ્રાચીન સમયથી જરીકા માટે જાણીતું છે એ વડોદરા બી નવસારી સી સુરત ડી તાપી સુરત શહેર એ પ્રાચીન કાળથી એ જરી માટે જાણીતું છે અને અંદર સોના ચાંદીમાંથી પણ એ બનાવતા હતા અને જે રાજા મહારાજાના સુશોભન માટે એ વપરાતી હતી કચ્છના બંને વિસ્તારમાં જત જેવી કોમ કઈ હસ્તકલા માટે જાણીતી છે એ માટી કલા બી ચિત્રકલા સી કાષ્ટ કલા ડી ભરતકલા કચ્છની અંદર જે બંને વિસ્તાર છે ત્યાં જતજીવ કોમ રહે છે અને એ ભરત કલા માટે એ ખૂબ જ જાણીતા છે હકીકના પથ્થરોને અલંકારમાં જળવા માટે કયા સ્થળે મોકલવામાં આવે છે એ અમદાવાદ બી ખંભાત સી ભરૂચ અને ડી

રાણપુરમાંથી એ મળી આવે છે પણ એનું પોલીસ કામ કે અલંકારમાં જળવા માટે એને અમદાવાદ નહીં પણ ભરૂચની અંદર એને મોકલવામાં આવે છે ખાસ ધ્યાન આપવું કચ્છના ખાપરા કોડિયેની ગુફા કોણે શોધી હતી એ રવિશંકર મહારાજ બી ઠક્કરબાપા સી કેકા શાસ્ત્રી અને ડી ઝવેરચંદ મેઘાણી કચ્છની ખાપરા કોડિયાની ગુફા કેકા શાસ્ત્રીએ શોધી હતી અને કેકા શાસ્ત્રીનું પૂરું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી અને પરીક્ષાની અંદર પણ ખરો થોડી વિશેષ વાત કરીએ ખાપરા કોડિયાની ગુફા વિશે તો કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં આ ગુફા આવેલી છે અને કુલ બે ગુફાઓ આવેલી છે જેમની જેની શોધ ઓગણીસો સડસઠની અંદર કેકાશાસ્ત્રીએ કરી હતી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ કયા સ્થળે યોજાય છે એ મોઢેરા બી વડનગર સી માધવપુર ડી શામળાજી તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ મોઢેરાની અંદર યોજાય છે અન્ય એવા ઉત્સવો પણ વિશે આપણે વાત કરીએ તો રણોત્સવ છે એ કચ્છની અંદર યોજાય છે તાના રેડી મહોત્સવ એ વડનગરની અંદર યોજાય છે અને પતંગોત્સવ અને કાંકરિયા કોર્નિવલ અમદાવાદની અંદર યોજાય છે અને આ વર્ષે એટલે કે બે હજાર અઢાર ઓગણીસની અંદર પતંગોત્સવ છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે એ યોજાયો હતો ભવાઈ ગુજરાતમાં ભવાઈની શરૂઆત કોણે કરી હતી એ પ્રાણસુખ નાયક બી જસવંત ઠાકર સી બાપુલાલ નાયક ડી અસહિત ઠાકર ગુજરાતમાં ભવાઈની શરૂઆત એ અસહિત ઠાકરે કરી હતી જે સિદ્ધપુરના એક બ્રાહ્મણ હતા અને શાસ્ત્રકારો ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ગુજરાતની અંદર આશરે આ સાતસો વર્ષ જૂની એક નાટ્ય કલા છે જેને સોલંકી યુગની અંદર આ ભવાઈને ખૂબ જ મહત્વનું પ્રોત્સાહન સોલંકી યુગના રાજવીઓએ આપ્યું હતું અસાઈ ઠાકરે ત્રણસો સાઠ જેટલા વેશો લખ્યા હતા જેની અંદર ઝંડા ઝુલણનો વેશ કજોડાનો વેશ રામદેવનો વેશ આવા ઘણા બધા એવા ત્રણસો સાઠ જેટલા વેશો લખ્યા હતા મિત્રો વિડિયો તમને સંપૂર્ણ જોવા બદલ ખૂબ ખૂબ આભાર વિડિયો તમને અચૂક જે પસંદ આવ્યો હશે પસંદ આવ્યું હોય તો લાઈક કરો શેર કરો અને એક્ટિવ ને સબસ્ક્રાઈબ કરો જોતા રહો મિત્રો એક્ટિવ ઓનલાઈન